कच्छ में जड़बंबाकार वरसाद थयो छे। वरसाद ने लईने नदी नाळा तळावो ओवरफ्लो थई रह्या छे। पाणीना प्रवाहना कारणे नुकसान पण सामे आवी रही छे। अंजार तालुकामां केनालो तूटवानी घटना सामे आवी छे, जेमां खारा पसवारिया गाम पासे नर्मदानी केनाल तूटी छे। चोंग नदी पासे बनावायेली केनाल में धसमसता पाणीना प्रवाहना कारणे माटीनो पाळो तूटी जता मोटी मात्रामां पाणीनो वेडफाट थयो छे। गत वर्षे वरसादना पाणी नर्मदा केनाल तूटी जवाथी आदिपुर नर्मदा निगम द्वारा फरीथी केनाल रिपेरिंग करवामां आवी हती, परंतु फक्त मोरम नाखीने ज केनाल रिपेरिंग करवामां आवी हती। जे मोरमनी ऊपर सीमेंटनुं पेचवर्कनुं काम ज नथी करेल तेना हिसाबे आ वर्षे पण नर्मदा केनाल तूटी जवा पामी छे। आम केनाल तूटवानो सिलसिलो यथावत रहेवा पाम्यो छे। लोट लाकड़ा अने पाणीथी केनालो बनावामां आवती होय छे, जेने लईने आ केनालो तूटी जती होय छे। माइनोर केनाल तूटी जवानी घटना सामे आवता पाणीनो वेडफाट थतो जोवा मळी रह्यो छे। केनालना नामे रिपेरિંગના ખર્ચની મોટા પાયે ઉપાડે ખર્ચ થતો હોય છે, પરંતુ તે ખર્ચને સાચી દિશામાં જ કેનાલના રિપેરિંગ કામ કરવામાં આવતા નથી। જે કામમાં નર્મદા નિગમ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરતો હોવાનો અને થતો હોવાનો અને આચરવામાં આવતો હોવાનું આ વરવું દ્રશ્ય આપ નિહાળી રહ્યા છે। કેનાલ તૂટવાની ઘટના, કેનાલ તૂટી જતાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। થોડા જ વર્ષમાં બનેલી કેનાલ વારંવાર તૂટે છે। આવી ઘટના બનવાના કારણે લોકોના ખેતરોમાં પાણી ભરાઈ જવાનું અને પાણીથી પાક દુબાણમાં જવાની પણ ઘટના સામે આવી છે। નર્મદા કેનાલ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી આવતા પાકનું પણ ધોવાણ થયેલ છે। કેનાલ તૂટતા રસ્તો પણ ધોવાયો છે અને લોકોએ પોતાની વ્યથા જણાવી છે। આમ કચ્છમાં ભારે વરસાદના કારણે ચેકડેમ તળાવો ઓવરફ્લો થઈ રહ્યા છે, પરંતુ સરકારની ગોરબેદરકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કેનાલો જે બનાવવામાં આવી છે તે કેનાલો તૂટવા લાગી છે। આમ કેનાલો તૂટવાનું કારણ યથાવત રહેવા પામ્યું છે અને સિલસિલો યથાવત રહ્યો છે। કેનાલ તૂટી જવાના કારણે પાણીનો બગાડ અને વેડફાટ થઈ રહ્યો છે। એક તરફ સરકાર દ્વારા માઇનોર કેનાલો બનાવવામાં આવી રહી છે, પરંતુ લાકડાને પાણીથી આ કેનાલો બનતી હોય તે પ્રમાણે માત્ર મોરમ રાખીને જ કેનાલ બનાવવામાં આવે છે, જેને લઈને સિમેન્ટનું પેચવર્ક કરવામાં આવતું નથી, જેને લઈને આ કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત રહેવામાં પામે છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છે। અંજારમાં કેનાલ તૂટવાની ઘટના સામે આવી છે, જેથી કરીને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। નર્મદાની કેનાલ તૂટી જવા પામી છે। આદિપુર નર્મદા નિગમ દ્વારા આ કેનાલની રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, તેમ છતાં પણ ફરીથી આ કેનાલ તૂટી જતાં પાણી વેડફાટ થઈ રહ્યું છે। અમે અત્યારે ખારા પસવારિયા ગામના જવાબદાર આગેવાનો અને મારું નામ કરશનભાઈ રાણાભાઈ રબારી છે। આજ રોજ જે જગ્યા ઉપર આપણે ઉભા છીએ આ છે ખારા પસવારિયાની નર્મદા કેનાલ, અને પાછળ જે આપણે જોઈ શકીએ છીએ એ છે નદી। આ ચાંગ નદી ઉપરથી કેનાલને પસાર કરવામાં આવી છે। પસાર કરવાના કારણે જે ઉપરનું બાંધકામ કરવામાં આવેલું છે તે બાંધકામ સાવ ગુણવત્તા નબળીવાળું છે અને બોગસ કામ કરી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવેલો છે, જેની રજૂઆત અવારનવાર નર્મદા કેનાલના અધિકારીશ્રીઓને આદિપુર ખાતે કરવામાં આવેલી છે, ડાભી સાહેબ તેમજ અન્ય જવાબદારોને, જેના માટે એક બે વખત નવગણભાઈ કરીને કોઈક છે પણ સર્વે કરવા આવ્યા હતા, પરંતુ આ લોકો બિલકુલ કામગીરીમાં રસ ધરાવતા નથી, માત્ર ને માત્ર કરપ્શનમાં ટેવાયેલા છે। આજે આ નદીના તૂટવાના કારણે હજારો ખેડૂતોને નુકસાન થયું છે, લાખો લીટર પાણી વેડફાઈ ગયું છે, જેના કારણે ખેડૂતોએ અત્યારે માથે હાથ દઈ અને રોવાનો વારો આવ્યો છે। જો કેનાલ સંપૂર્ણ રીતે કામ પૂર્ણ ન થયું હોય તો આ લોકોને જે જે નદીઓ આવે છે ત્યાં એમને ધર કે વાલ રાખવા જોઈએ, જેના કારણે જરૂર પડે એટલું પાણી કાઢી ન ખાય અને બાકીનું પાણી ભર્યું રહે। એટલે આના કારણે સમગ્ર ખેડૂતોને નુકસાન થયું છે। આજુબાજુના જે ખેડૂતો જે મંગલભાઈ પુના વકુતરા, એમને પણ ગઈ વખતે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું, આ વખતે પણ ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે। એટલે આવા ખેડૂતોને જે નુકસાન થાય છે